नमस्कार विद्यार्थी मित्रों, आज आप एनसीईआरटी कोर्स मुजब गणित गमत विषय में धोरण पांच ना प्रकरण एक राष्ट्रीय फल केरी विषय भणवानु छे। आपने अगाउ पण भाग एक में आ चेप्टर विषे माहिती मेळवी लीधी छे। हवे आ चेप्टर नी अन्य माहिती हवे आ वीडियो में मेळवशुं। तो चलो शुरुआत करिए आपणा आ वीडियो नी। જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં। નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો। હવે આ કેરીને પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો। અહીં મિત્રો તમને જુદા જુદા આકારમાં અલગ અલગ જાતની કેરીના ચિત્ર આપેલા છે, તેમજ તેની સાથે તે કેરીના નામ પણ આપેલા છે। તો સૌ પ્રથમ તમને દોરેલમાં ત્રિકોણ આકારમાં આપેલું છે તે હાફૂસ કેરી છે, જેને આલ્ફાન્સો પણ કહેવામાં આવે છે। ત્યારબાદ એની નીચે જુઓ તો તોતાપુરી કેરી આપેલી છે, જેનું ચિત્ર પર તમે જોઈ શકો છો। ત્યારબાદ તોતાપુરીની નીચે દશેરી કેરી આપી છે, જેનું ચિત્ર પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ જમણી સાઈડ ઉપર કેસર કેરી આપેલી છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ લંગડો કેરીનું ચિત્ર આપેલું છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ નીચે બદામ કેરી આપેલી છે। આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે, આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે? મિત્રો, હું આશા રાખું છું તમે બધાએ કેસર કેરી તો ખાધી જ હશે। હવે આગળ જોઈએ તો કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો, એટલે કે તમે કલ્પના કરી શકો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં ગયા છો। મંદ મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે, એટલે કે થોડા થોડા અવાજમાં પાંદડા ડગમગી રહ્યા છે, એટલે તેનો અવાજ આવે છે। આંબા પરથી કુહુ કુહુ અવાજ આવી રહ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આવો અવાજ કોણ કરે? કુહુ કુહુ તમને ખબર જ છે કોણ કરે? કોયલ, જે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો। આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે, જે પણ તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેરી લટકી રહી છે। હવે આગળ જોઈએ, બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે બળદગાડું હાલવામાં ગતિ એટલે કે સાવ ધીમું ધીમું ચાલતું હોય છે, એટલે દૂર સુધી આપણે તેમાં જઈ શકતા નથી। આ બળદગાડું અંદાજે એક કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે, એટલે કે બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે। હવે પ્રશ્ન તમને એમ કીધો છે કે 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? હવે 1 કલાકમાં 4 કિમી અંતર કપાય છે, ટોટલ આપણે 10 કિમી અંતર કાપવાનું છે, તેથી આપણે 10 ભાગાકારમાં 4 કરીશું, જે ભાગાકાર તમને નીચે દર્શાવવામાં આવેલો છે। 10 ભાગ્યા 4 કરશું એટલે જવાબ આવશે 2.5 કલાક, એટલે કે 10 કિમી અંતર કાપવા માટે બળદગાડાને 2.5 કલાક સમય લાગશે। હવે આગળ જોઈએ, મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ, એટલે કે આપણે ગમે ત્યારે મુસાફરી કરતા હોય તો પવન આપણી સાથે જ હોય છે, જેનો આપણે મહેસૂસ પણ કરી શકીએ છીએ, અને સૂર્યને આપણે આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ। જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? કેમ કે જ્યારે સૂર્ય ઉપર આપણા ઉપર હોય ત્યારે પણ છાયા પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે કઈ દિશામાં છીએ, કેમ કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે અને પશ્ચિમ દિશામાં જ આથમતો હોય છે। હવે મિત્રો આગળ જોઈએ તો તમને એક દાખલો આપવામાં આવેલો છે, જેની રકમ આપેલી છે, લાકડાનું બળદગાડું લગભગ 200 કિલોગ્રામ કેરી વહન કરે છે, પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે। કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે। કોષ્ટક જુઓ અને ગણતરી કરો। પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક સમજવાની ખૂબ જ જરૂર છે, કેમ કે કોષ્ટક પરથી જ બધા દાખલા ના જવાબ મળશે। તો પહેલાં આપણે કોષ્ટક પર ધ્યાન દેશું। પ્રથમ તમને વાહનોના પ્રકાર આપેલા છે, બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર, ટ્રક।
बीजा कोष्टक में एक फेरा में केरीन थतु वहन एटले के बड़दगाड़ू हो तो एक फेरा में केटलू समय बड़दगाड़ू में एनू आपेलू है तो बड़दगाड़ा में 200 किलोग्राम छकड़ो रिक्शा में 600 किलोग्राम समय ट्रेक्टर में 800 किलोग्राम समय जयरे ट्रक में 6000 किलोग्राम समय। तीजा कोष्टक में वाहन की झड़प आपेली है 1 कलाक में कपात अंतर एट्ले कि बड़दगाड़ू 1 कलाक में केटलू अंतर कापसे ते आपेलू है तो बड़दगाड़ू 1 कलाक में 4 किलोमीटर अंतर कापे छकड़ो रिक्शा 1 कलाक में 12 किलोमीटर अंतर कापे ट्रेक्टर 1 कलाक में 20 किलोमीटर अंतर कापे ट्रक 1 कलाक में 44 किलोमीटर अंतर कापे। तो मित्रों आ कोष्टकनो उपयोग करीने आजे दाखला गणवाना छे जेमा प्रश्न अ आपेलो छे दरेक वाहन पोताना 7 फेरा में कुल केटली केरी लावशे एटले के दरेक वाहन 7 फेरा करे तो कुल केटली केरीओ आवशे तो जेमा आपणे बड़दगाड़ू 1 फेरा में केटलू वहन करे तो केटलू केरी आवे छे 1 फेरा में थतुं केरीनुं वहन बराबर 200 किलोग्राम जे आपने कोष्टक में आपेलू छे तेथी आपणे 7 फेरा करवाना छे तेथी 7 फेरा में थतुं केरीनुं वहन बराबर केटलू एटले 200 × 7 एटले जवाब आवशे 1400 किलोग्राम। त्यारबाद छकड़ो रिक्षा 1 फेरा में थतुं केरीनुं वहन 600 किलोग्राम तेथी 7 फेरा में थतुं केरीनुं वहन बराबर 600 × 7 करशो एटले जवाब आवशे 4200 किलोग्राम। मित्रों आज रीते तमे ट्रेक्टर अने ट्रकनुं पण करी शको छो। हवे रकम एने छे अने दाखलो जोईए तो बो ट्रेक्टर 6 कलाकमां केटलुं अंतर कापशे। हवे विद्यार्थी मित्रों कोष्टक परथी ज बधाय दाखला गणवामां छे जेमां आपने कीधुं ज छे के ट्रेक्टर 1 कलाकमां 20 किमी अंतर कापे छे जे तमे कोष्टकमां जोई शको छो। ट्रेक्टर 1 कलाकमां 20 किमी अंतर कापे छे ने रकम में तमने कही ज दीधुं है कि 6 कलाकमां केटलुं अंतर कपाशे जे आपणे जाणवानुं छे। 1 कलाकमां खबर छे 20 किमी अंतर कापे छे तो 6 कलाकमां केटलुं कपाय 20 × 6 एटले के 20 × 6 = 120 तेथी ट्रेक्टर 6 कलाकमां 120 किमी अंतर कापशे। हवे आगळ जोईए रकम विद्यार्थी मित्रों एना एज छे आपणे फक्त दाखला अलग अलग छे। हवे प्रश्न कहो छकड़ो रिक्षा 60 किमी अंतर कापवा केटलो समय लेशे आनो जवाब कोष्टक परथी जोईशुं तो छकड़ो रिक्षा 20 किमी अंतर कापवा 1 कलाक लीए छे एटले के छकड़ो रिक्षाने 20 किमी अंतर कापवा माटे केटलो समय लागे छे 1 कलाक। अहीं आपणे 60 किमी अंतर कापवानुं छे टोटल तेथी 60 किमी अंतर कापवा लागतो समय बराबर 60/20 એટલે 20 × 60 तेथी छकड़ा रिक्षा ने 60 किमी अंतर कापवा माटे 3 कलाक समय लागशे। विद्यार्थी मित्रों आज आपणे वीडियो में घणा बधा दाखला शीख्या तो आजना होमवर्क में वीडियो में समझावेल दाखला 2 वार गणवाना रहेशे एटले के वीडियो में जे दाखला समझावेला छे तेज तमारे 2 वार गणवाना छे। आभार।